नमस्कार मित्रों, आ वीडियो में आंगणवाड़ी कार्यकर अने तेड़ागर नी भर्ती माटेनू जे मेरिट लिस्ट बहार पड़ेल छे तेने अनुलक्षीने जेमनी अरजी रिजेक्ट थई छे तेमने केवा संजोगोमां अपील करवानी रहेशे, मेरिटमां आव्या छे तेमने हवे शुं प्रोसेस करवानी रहेशे, निमणूक पत्र क्यारे आपवामां आवशे, प्रतीक्षा यादी क्यारे आवशे तथा मेडिकल फिटनेस सर्टिफिकेट कया समयगाळा दरमियान रजू करवानी रहेशे तेने लगती संपूर्ण माहिती मेळवीशुं। सौप्रथम जोईए अपील करवानी प्रोसेस કે ઓનલાઈન મેરિટ યાદી જાહેર થયા બાદ કોઈ અરજદારને મેરિટ યાદી અંગે કોઈ ફરિયાદ કે અપીલ હોય તેવા સંજોગોમાં 10 દિવસની અંદર ઓનલાઈન પદ્ધતિથી અરજી કરવાની રહેશે। હવે અપીલ કેવા સંજોગોમાં કરવાની રહેશે? જો આપે ઓનલાઈન અરજી વખતે યોગ્ય અસલ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા હોય, સાચી માહિતી ભરી હોય, છતાં પણ આપનું ફોર્મ રિજેક્ટ થયેલું હોય તેવા સંજોગોમાં જ ઓનલાઈન અપીલ કરવાની રહેશે। પરંતુ જો તમે સ્વઘોષણા પત્રક અથવા તો કોઈપણ બીજી ભૂલ કરી છે, અપીલ કરશો છતાં પણ વેલિડ ગણવામાં આવશે નહીં। ટૂંકમાં આપના દ્વારા કોઈ ખોટી માહિતી એન્ટર કરવામાં આવી હોય અથવા તો ડોક્યુમેન્ટ અપલોડ કરેલ નહીં હોય અને તમે અપીલ કરશો તો તે માન્ય ગણવામાં આવશે નહીં, છતાં આપ સંતોષ ખાતર અપીલ કરવી હોય તો કરી શકો છો। સમગ્ર પસંદગી પ્રક્રિયા ઓનલાઈન હોવાથી અપીલ પણ આપણે ઓનલાઈન કરવાની રહેશે, બીજા કોઈપણ માધ્યમથી દાખલ કરશો તો તે ધ્યાનમાં લેવામાં આવશે નહીં। ત્યારબાદ અપીલ સમિતિ દ્વારા ઓનલાઈન અપીલ કરવાની મુદત પૂર્ણ થયા બાદ 10 દિવસની અંદર આપને એટલે કે અપીલ કરતાને રૂબરૂમાં બોલાવીને સાંભળવામાં આવશે, ત્યારબાદ લેવાયેલ નિર્ણયની નકલ અપલોડ કરવામાં આવશે જે ઓનલાઈન ઉપલબ્ધ પણ કરવામાં આવશે। ઓનલાઈન અપીલ કેવી રીતે કરવી અને અપીલની સ્થિતિ કેવી રીતે જાણવી તેનો અગાઉ વિડીયો બનાવેલ છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, તેના ઉપર ક્લિક કરીને આપ જાણી શકો છો। ત્યારબાદ મેરિટ લિસ્ટમાં જેમનું નામ છે તેમને હવે શું પ્રોસેસ કરવાની રહેશે? તો મેરિટ બનાવતી વખતે સંજોગોવશાત બે કે તેથી વધુ ઉમેદવારોને સમાન ગુણ હોય તો તેમની ઉંમરને ધ્યાનમાં રાખીને જેમની ઉંમર વધુ હોય તેમને પ્રથમ ક્રમ આપવામાં આવે છે, અને સમાન ગુણ ધરાવતા એવા ઉમેદવારોની જન્મ તારીખ પણ એક જ હોય તો ઉમેદવારનું પ્રથમ નામ ધ્યાનમાં લઈને અંગ્રેજી મૂળાક્ષર મુજબ પહેલા ક્રમે જે ઉમેદવારોનું નામ આવતું હોય તેમને પસંદગીનો પ્રથમ ક્રમ આપવામાં આવે છે। ત્યારબાદ સંબંધિત સીડીપીઓ શ્રી દ્વારા મેરિટ યાદી મુજબ પસંદગીનો પ્રથમ ક્રમ ધરાવતા ઉમેદવારોને અસલ પ્રમાણપત્રો સાથે 10 દિવસની અંદર ચકાસણી માટે લેખિત સૂચના મોકલવામાં આવે, અને ડોક્યુમેન્ટ ચકાસણી બાદ નિમણૂક હુકમ મળ્યાની તારીખથી 10 દિવસમાં ફરજ પર હાજર થવાનું રહેશે। ત્યારબાદ ડોક્યુમેન્ટ ચકાસણી કરવા માટે જ્યારે આપને લેખિત સૂચના મળે ત્યારે અરજીમાં જણાવેલ તમામ પ્રમાણપત્રોની અસલ નકલ સંબંધિત સીડીપીઓ શ્રીને સમયમર્યાદામાં ખરાઈ માટે રજૂ કરવાની રહેશે। ઉપરોક્ત સમયમર્યાદામાં પ્રમાણપત્રોની અસલ નકલ રજૂ ન કરનાર ઉમેદવારને પસંદગી પ્રક્રિયામાંથી બાકાત કરવામાં આવશે, પરંતુ જો કોઈ કારણસર આપ હાજર થઈ શકો તેમ નથી તો સંબંધિત ઉમેદવારે સીડીપીઓ શ્રીને કારણો સાથે હાજર થવાની સમયમર્યાદા વધારવા માટેની લેખિત રજૂઆત કરવાની રહેશે, અને પ્રથમ વખત 20 દિવસ, બીજી વાર 30 દિવસનો વધારો કરી શકાશે, અને વધુમાં વધુ 60 દિવસથી વધારે દિવસો મળશે નહીં। ત્યારબાદ હાજર થતી વખતે તમામ ડોક્યુમેન્ટની પ્રમાણિત નકલ રજૂ કરવાની રહેશે। આ પ્રમાણપત્રોની ચકાસણી બાળ વિકાસ યોજના અધિકારીશ્રીની પાસે કરાવવાની રહેશે। ત્યારબાદ ચકાસણીના અંતે પસંદગી પામેલ ઉમેદવારના અસલ પ્રમાણપત્રોની ખાતરી કર્યા બાદ સંબંધિત ઘટકના સીડીપીઓ શ્રી દ્વારા તેઓને માનદ સેવામાં જોડાવા માટે નિમણૂક પત્ર પણ આપવામાં આવશે। પત્ર મળેથી 10 દિવસની અંદર આપને જે તે આંગણવાડી કેન્દ્રે હાજર થવાનું રહેશે। ત્યારબાદ પ્રતીક્ષા યાદી ક્યારે આવશે? તો વિચારણા હેઠળની દરેક આંગણવાડી માટે પ્રતીક્ષા યાદી બનાવવામાં આવશે, એટલે કે આગળનો ક્રમ હાજર ન થાય તો એના પછી જે મેરિટ યાદીમાં નામ છે એટલે કે પ્રતીક્ષા યાદીમાં પ્રથમ ક્રમે છે તેમને બોલાવવામાં આવશે। મેરિટ યાદી અનુસાર પસંદગીનો બીજો ક્રમ ધરાવતા ઉમેદવારોને સંબંધિત આંગણવાડીની પ્રતીક્ષા યાદીમાં સમાવેશ કરવામાં આવશે। ત્યારબાદ પ્રતીક્ષા યાદી બહાર પાડવાનો સમયગાળો, તો ઓનલાઈન મેરિટ યાદી જાહેર થયાની તારીખથી 6 મહિના માટે પ્રતીક્ષા યાદી માન્ય ગણાશે, ત્યારબાદ આપોઆપ રદ ગણાશે, એટલે કે 6 મહિનામાં આપનો વારો આવી ગયો તો આવી ગયો, ત્યારબાદ પ્રતીક્ષા યાદી રદ ગણાશે। હવે કેવા સંજોગોમાં પ્રતીક્ષા યાદી આવવાની શક્યતા રહે? તો પસંદગી પામેલ ઉમેદવાર સમયમર્યાદામાં અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે રજૂ ન કરે, પ્રમાણપત્રો ચકાસણી દરમિયાન તે ગેરલાયક ઠરે અથવા માનદ સેવા સ્વીકારવાની તે લેખિતમાં ના પાડે,
अथवा बे महीनानी समय मर्यादामां कोई पण कारण सिवाय मानद सेवामां तेओ ना जोड़ाय अथवा सेवा स्वीकार्या पछीना त्रण मासमां स्वैच्छिक राजीनामुं आपे तो तेवा किस्सामां ते आंगणवाड़ी माटेनी प्रतीक्षा यादीना उम्मीदवारोने योग्य उम्मीदवार गणवामां आवे अने संबंधित सीडीपीओ श्री द्वारा ते उम्मीदवारने असल प्रमाणपत्रो 10 दिवसमां चकासणी माटे रजू करवानी लेखित सूचना पण मोकलवामां आवे ત્યારબાદ ફેરફાર કરવાની સત્તા તો સંબંધિત પ્રોગ્રામ અધિકારીશ્રીએ કરેલ ખાલી જગ્યાઓની જાહેરાત તેમજ ઓનલાઈન મેરિટ યાદીમાં અનિવાર્ય કારણોસર ફેરફાર કરવાની કે તે બાબત રદ કરવાની સત્તા કમિશનરશ્રી મહિલા અને બાળ વિકાસની રહેશે ત્યારબાદ જોઈએ ફિટનેસ સર્ટિફિકેટ ક્યારે રજૂ કરવાનું રહેશે કે પસંદગી પામેલ ઉમેદવારે માનદ સેવામાં હાજર થયા તારીખથી 2 મહિનાની સમયમર્યાદામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં શારીરિક યોગ્યતાની સામાન્ય તપાસણી કરાવી તે બાબતનું મેડિકલ ફિટનેસ પ્રમાણપત્ર જે તે ઘટક કચેરીમાં રજૂ કરવાનું રહેશે એટલે કે નોકરીમાં જોડાયા બાદ 2 મહિનાની અંદર મેડિકલ ફિટનેસ પ્રમાણપત્ર જે તે ઘટક કચેરીમાં રજૂ કરવાનું રહેશે તો મિત્રો આશા રાખું કે આ વિડીયો આપને ઉપયોગી બનશે જો આપ મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં આભાર